जय हिंद दोस्तों। दोस्तों वीडियो की शुरुआत करता पहला तमने आज जणावी दईए छे कि अमारो पोपट भाई फाउंडेशन अत्यारे बीजा कोईपण ग्रुप साथे काम नथी करतु, तो आ वातनी खास नोंध लेजो। अने आ वीडियो पण एक ट्रांसजेंडर उपर अमे बनावाना छीए कि जे आज एवी शख्सियत अमारी सामे ऊभी छे कि जे घणी बधी मुसीबतोनो सामनो करीने अहीं सुधी पहोंची छे। તમે જે અમને રાજવી માતાજીની અંદર તમે ઘણો બધો સારો રિસ્પોન્સ આપ્યો અને એની અત્યારે દુકાન પણ સારી એમથી ચાલવા લાગી છે, તો એવી રીતે હવે આ માતાજીની પણ આપણે વાત સાંભળીએ અને વિડીયોને પૂરેપૂરો જોજો। તમને પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો। તો શું નામ છે પહેલાં? અર્ધનારી પાયલ રાઠોડ, વારલી આર્ટિસ્ટ, ગુજરાત, રાજકોટ સિટીથી છું। બરાબર, હું એક આર્ટિસ્ટ પણ છું, ડાન્સર પણ છું અને સારી કિન્નર સમુદાયની એક લેખિકા પણ છું। ઓકે, તો તમે મૂળ વતન કયું તમારું? મારું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું છે અને અત્યારે હાલ હું રાજકોટ સિટીની અંદર રહું છું। બરાબર, એટલે ત્યાં એકલા તે રહો છો કે પછી કોઈ સાથે? હું અત્યારે એકલી જ રહું છું। એકલા તે રહો છો, તો તમારું અહીં સુધીનું જે જીવન હતું તમારું, તો અત્યાર સુધીની જીવનની અંદર તમારે એવી તો કેવી મુસીબતો આવી પડી કે ઘણા બધા ઉતાર ચઢાવ પણ આવ્યા છે, તો એની વિશે થોડીક વાતચીત કરો મને। પહેલાં તો એક સ્ટેજ જે છે સમાજનું, જ્યારે ઘરથી બાળક નીકળે છે, ઘરથી પછી સ્કૂલથી, સ્કૂલથી હોસ્ટેલ, હોસ્ટેલ સ્કૂલ કોલેજ હાઈસ્કૂલ, આ જે એનું સ્ટેજ રહેલું છે સાહેબ, તો પહેલાં તો જ્યારે બાળક જન્મે છે ત્યારે એના માતા પિતાને ખબર નથી કે મારું બાળક શું છે, પણ જ્યારે એની તરુણાવસ્થા એટલે તમે સમજો કે 12-13-14 વર્ષની થાય ત્યારે એને ખબર પડે કે ઓ મારું છોકરું, મારું બાળક આ છે। પણ ત્યારે જો કે માતા પિતા જે છે પોતાના બાળકને બહુ જ વ્હાલ કરતો હોય છે, પણ સમાજ શું કહે છે, સમાજ એને સ્વીકૃત નથી કરતી સાહેબ, અને સમાજના ડરના લીધે છોડી દેતા હોય છે। બિલકુલ, જેમ કે તમે સમજો કે અત્યારે મારી જ પરિસ્થિતિ છે, મારી જ વાત લઈ લો કે હું જ્યારે 14 વર્ષની હતી તો 14 વર્ષની અંદર પણ મારા જ એવા જે હોર્મોન્સ જે છે ચેન્જ થયા। વાત તો હું મારા ફેમિલીની કરું તો જ્યારે મને મારા માતા પિતાએ મને જન્મ આપ્યો છે અને અત્યારે આટલા સ્ટેજ ઉપર સુધી પહોંચી થયું, તો સૌથી વધારે સપોર્ટ મને મારા માતા પિતાનો રહ્યો છે કે ક્યારે કે ભલે મને મારા મમ્મી પપ્પા મને સ્વીકૃત નથી કરતા, અત્યારે હું મારા માતા પિતાની સાથે નથી, પણ હું મારા માતા પિતાનું ક્યારેય બુરું નહીં ઈચ્છું, એનું ખોટું નહીં ઈચ્છું, કારણ કે એને મને મોટી કરી છે, આ સ્ટેજ પર મને મોકલી છે। જ્યાં સુધી અત્યાર સુધી તો મારા મમ્મી પપ્પા સાથે મારો કોઈ કોન્ટેક્ટ તો નથી, પણ એ જ્યાં હશે ને ત્યાં ખુશ રહેશે એટલી મારામાંથી દુઆ નીકળે છે। હું મારા મમ્મી પપ્પા વિશે વધારે વાત નથી કરવા માંગતી, પણ મારી બહેનો પણ છે, મારી મમ્મી પણ છે, મારા પપ્પા પણ છે, મને બહુ જ પ્રેમ કર્યો, તો મને બહુ ભણાવ્યું, પણ બટ સમાજ શું કરશે, કારણ કે મારા મમ્મી પપ્પાને ડર છે કે મારી દીકરીઓના મેરેજ કરવાના બાકી છે, બીજા આગળ સંબંધો બાકી છે, શું કરશું, બાળક કેમ ચાલશે ઘરમાં, સમાજ શું કહે છે, તો મેને ઉનકો હી છોડ દિયા, મમ્મી પપ્પાને છોડ દીધું, મેં જ મૂકી દીધું, હું નહીં રહું। કેમ કે તમારી બેનો, તમારા સમાજના સગા સંબંધીઓ એ એની જિંદગી આસાનીથી જીવી શકે એટલા માટે તમે જેને છોડીને આવતા રહ્યા? હા, હું નહીં રહું, મેં હા એ લોકોને મને ફોન પણ આવતા હતા, મેં ઘણી વાર વાતો પણ કરી છે કે તું પાછા આવ, પાછા આવ, પણ નહીં, કારણ કે મેં જે રસ્તો લીધો છે એ રસ્તાથી હું ઘણા બધા જે મારી જેવા ટ્રાન્સજેન્ડર છે, જે મારી જેવા જે ગે છોકરા છે, પછી જે સમલૈંગિક જે છે, એ લોકોને આગળ લાવવા માટે હું કંઈક નવું કરવા માગું છું સાહેબ। અત્યારની એક પોઝિશન બની છે કે જ્યાં સુધી મારા સોશિયલ મીડિયાની ઇન્સ્ટા છે, ફેસબુક છે, ટ્વિટર છે કે પછી વોટ્સએપ ગ્રુપ છે, કે જ્યાં સુધીને મારા વિદેશથી લોકો જે મારા ફ્રેન્ડ્સ બન્યા છે, તો મારી ક્યારેક એ લોકોની સાથે ડિબેટ ચાલતી હોય ઝૂમ એપ પર, તો એ લોકો પરથી મને જાણવા મળ્યું, તો મને એક મિત્રએ મને જાણકારી આપી, મને કહ્યું કે પાયલ તુમ્હારે વહાં કોણ સા એસા કિન્નર હૈ જો પઢાઈ લિખાઈ મેં આગે હો, તો મેં કુછ બોલ હી નહીં પાઈ કે મેરે યહાં તો કોઈ પઢા લિખાઈ નહીં, મેં કિસકા નામ દઉં, સહી હૈ, ફિર મેને બોલા આપકે વહાં, બોલે મેં તો પીએચડી કર ચુકી હું, મેને બોલા વાહ મેં તો અભી નહીં કર પાઈ, વિદેશ કે, હા વિદેશ, વિદેશ કે કિન્નર ને બોલા, વિદેશ કે ટ્રાન્સજેન્ડર ને મુજે બોલા કે મેં પીએચડી કરકે તુમ્હારે સામને બેઠા, અરે વાહ, તો ફિર ઉસને બોલા તુમ અભી ક્યાં કર રહ્યો, મેને બોલા મેને અપના અભી ફાઇન આર્ટ્સ પૂરા ક્યા હૈ ઓર અભી સિવિલ એન્જિનિયરિંગ જો હૈ વો પૂરા કરને કી સોચ રહી હું, અચ્છા ઠીક હૈ ચલો તુમ તો મુજે પઢી લિખી ઇન્ડિયા કી કિન્નર મિલી, તો એમાંથી મને એવું થયું કે શું ભારતની અંદર કિન્નરો જે છે એને શિક્ષણ નથી મળતું,
એ લોકોને શું પ્રોબ્લેમ છે, એક પ્રશ્ન ઉદ્ભવ આપણી પ્રશ્ન ઉદ્ભવ્યો. તો ત્યારે હું રાત્રે સૂતી નહીં, પછી મેં વિચાર કર્યો એ જ મંથન ઉપર કે નહીં નહીં નહીં, આ તો નહીં ચાલે. શિક્ષણ તો હોવું જરૂરી છે, ભલે ચાહે ગમે તે, શિક્ષણ જરૂરી છે. પણ જ્યાં સુધી હું જ્યારે કોલેજની અંદર એન્ટર થતી ત્યારે પેન્ટ શર્ટની અંદર હંમેશા જતી, ક્યારે કોલેજની અંદર કોઈ એવા ફંક્શન હતા તો હું ત્યારે સાડી પહેરીને જતી, તો લોકો મને, બાળ છોકરાઓ જે છે મને સમજતા કે આ શું છે, આ શું છે, તો મને ઘણા પ્રશ્ન કરતા કે તું છોકરી છે કે છોકરો છે. તો હું કહેતી કે તમને શું લાગે છે, મને કોઈ કહે તમે તો બંને લાગો છો, મેં કહું બંને જ છું. તો આ મારામાં પહેલાં કોઈ વ્યક્તિ કોલેજની અંદર મને ચીડાવતો છોકરો, મને કે જો છક્કો જાય તો એને ઉલટાનું ડબલ એને ચીડાવી દેતી. તો આ મારું પહેલાંથી એટીટ્યુડ રહેલું હતું કે આપણાને કોઈ શા માટે કહી જવું, કોઈ કહીને જાય ને આપણે નર્વસ થઈ જાય, એની કરતાં આપણે એવું કંઈક એને આપી દઈએ કે બીજી વાર બોલતા બે વાર વિચાર કરે. બિલકુલ. તો પછી જ્યારે હું રાત્રે સુતીથી મને નીંદર ના આવી, એટલે મેં વિચાર્યું કે એક એસોસિએશન તો બનાવવું જોઈએ કે જ્યાં કિન્નરો જે છે ભણી શકે. પણ પછી મેં જ્યારે એક બુક મારા હાથમાં લીધી ને પછી મેં લખવાનું ચાલુ કર્યું થોડું ઘણું કે કિન્નરો જે છે એની પરિસ્થિતિ શું છે, શા માટે શિક્ષણ માટે આગળ નથી, અને એને રોજગારી કેમ નથી મળતી, એ લોકોની નોકરી કેમ નથી મળતી, તો સૌથી પહેલાં ઇન્ડિયાની અંદર જે ભાર રહ્યો છે તો કિન્નરો પ્રત્યે, તો એ અંધશ્રદ્ધા ઉપર ભાર રહ્યો છે. બરોબર. આજે તમે મને માતાજી કહો છો હું સ્વીકારું છું, કારણ કે તમે મને અર્ધનારીશ્વરનું રૂપ માનો છો એટલા માટે. પણ હું મારી જાતને કોઈ પણ પ્રકારની દેવી માનતી નથી. ભગવાન એ લોકોને કહે છે કે જેને 10-15 હાથ હોય એના અલગ અલગ હાથમાં ત્રિશુલ હોય, તલવાર હોય, ગદા હોય, શંખ ચક્ર હોય, અથવા તો કોઈ ના સિંહ અથવા તો વાઘ ઉપર સવારી કરી હોય એને માતાજી કહે છે. મારામાં તો એવી કોઈ શક્તિ નથી, મારા તો એવા 10-15 હાથ નથી, મારામાં એવો કોઈ ચમત્કાર નથી, તો તમે મને શા માટે અંધશ્રદ્ધાના રસ્તે લઈ જાઓ છો. બરોબર. સીધી વસ્તુ છે સાહેબ, આજે બાળક કોઈના ત્યાં પેદા થાય બોલાવે છે, માતાજી તમારા આશીર્વાદ આપવા માટે બોલાવું છું, પણ તમે એમ કેમ નથી બોલાવતો, માતાજી ચલો ને તમે મારા ઘરે, મારા ઘરે બાળક જન્મ્યું છે, આજે બધાને જમણવાર હતો તો તમને બોલાવું છું જમવા માટે, એમ કેમ નથી બોલાવતા? તમે એમ કેમ કહો છો કે આશીર્વાદ દેવા માટે? આશીર્વાદ તો તમારા પરિવારવાળા આપે છે, તમારી બેન દીકરી આપે છે, દરેક લોકો આપે છે, અમારામાં એવું શું છે? પણ હા, તમે લોકોએ અમારું જે સ્થાન જે છે એ આગવું ઊભું કરી નાખ્યું છે. એક માતાજી કે જે આના આશીર્વાદ લેવાથી આપણું બાળક સુખદમય અને શાંતિમય નાની. બરોબર, બિલકુલ રાઈટ. જ્યારે મહાભારતના કાળથી તમે લઈ લો શ્રીખંડી, અમે પણ એ રાજાના વંશજ જે છે, મહાભારતના જે રાજા શ્રીખંડી જે હતા અમે પણ એના વંશજો છે. અર્જુન એ પણ બી પોતે કિન્નર બનેલા હતા. ભગવાન શંકર પણ એ અર્ધનારીશ્વરનું રૂપ છે. ઘણા સમુદાય જેમ કે ક્રિશ્ચન છે, મુસ્લિમ સમુદાય છે, શીખ છે, એમાં ઘણા બધા કિન્નરો જે છે એ આજે દેશની કુરબાની આપીને પોતે જે છે એમનું જીવન અહીંયાથી વિતાવીને ચાલ્યા ગયા છે. આજે કિન્નરોનો ઇતિહાસ નથી ગવાતો. આજે તમે સમજો તો કે કિન્નરો જે છે એ આની જિંદગીમાં શું કર્યું છે કે ના ના ના, એ તો શું કરે, માંગી ખાઈ ખાઈને તાળી વગાડીને પૈસા માંગે ને ગમે ત્યાં ઊભા રહે છે. કિન્નરોનો જે ભોગ રહ્યો છે સાહેબ, કે જ્યારે આજે ઘણા કિન્નરો જે છે જેના પૌરાણિક ઇતિહાસો આપણે વાંચવા જઈએ તો ખબર પડે કે કિન્નરોનો ઇતિહાસ શું બોલે છે, કિન્નરો શા માટે છે, અને એ પણ એક સમાજનું સ્થાન છે. સ્થાન છે, એને ખોટી નજરે જોવા કરતાં એને આપણે એક સમાજનો હિસ્સો બનાવીએ, અને જેનાથી ઘણા બધા, માનો કે આજે તમે આ લેવલ ઉપર છો એ તમારા એજ્યુકેશનના લીધે અને તમારી અંદર રહેલી કળાના લીધે છો, પણ તમારી પાસે તો એજ્યુકેશન છે પણ ઘણા બધા એવા માતાજી સ્વરૂપના કિન્નરો છે કે જે કોઈ એજ્યુકેશન ના હોવાના લીધે ખોટી રસ્તા પર જતા રહી છે. રાજવીજીએ જે વાત કરી હતી એ સેમ પરિસ્થિતિ મારી સાથે પણ થઈ ચૂકેલી છે કે જ્યારે મારી પાસે એક્ઝામ, મારે બોર્ડની એક્ઝામ હતી સર, અને મારી પાસે પૈસા નહોતા પેન લેવા માટે, બોલ પેન લેવા માટે, તો એ સમયમાં મેં મારા પરિવારોની સાથે ચર્ચા કરી પણ એક્સેપ્ટ નહોતું થયું. ત્યારે એવું કહેતા, અરે તું ભણીને શું કરીશ, તને કોઈ યાર નોકરી નથી આપવાનું, શા માટે તું મહેનત કરે છે. પણ ખરેખર આ વાત તો આજે પણ મારા મમ્મી પપ્પાની સત્ય જ હતી કે હું ભણી તો ખરી પણ નોકરી તો ના જ મળી ને, સમાજના લીધે. હા, ભણી તો ખરી મને નોકરી તો ના જ મળી, પણ ત્યારે મારામાં એવું હતું સાહેબ, હું એકથી માંડીને જ્યાં સુધી મારું ફાઇન આર્ટ્સ કર્યું, સિવિલ એન્જિનિયરિંગ મારું હજુ અધૂરું છે, તો હું ટોપ જ આવી છું, ટોપ 10માંથી ટોપ જ આવી છું, બધામાં ટોપ આવી છું. પણ જે દિવસે મને ના પાડી કે નથી ભણવાનું, એક્ઝામ કંઈ તારાથી નહીં થાય,
કીધું કોઈ વાંધો નહીં, ઠીક છે, પણ બોલપેન લાવવા માટે મારી પાસે પૈસા નહોતા. પછી બોર્ડની એક્ઝામ આપવા માટેનું જે કેન્દ્ર હતું, જે સ્થળ હતું સ્કૂલનું, એ મારા ઘરથી બહુ દૂર, એટલે ત્યાં જવામાં પણ પ્રોબ્લમ થતો. એટલે ત્યાં આવવા જવાનું ભાડું 20 રૂપિયા લાગે, જવાના 20 ને આવવાના 20, 40 રૂપિયા. તો પૈસા નહોતા તો પૈસા કોની પાસે માંગવા? એટલે મમ્મી પપ્પાએ તો ના પાડી, નહીં પૈસા નહીં પાડે, ઠીક છે ચલો. મેં મારા મિત્રને કીધું, તો બે મિત્રએ મને કીધું હા આપીશ આપીશ આપીશ, પણ નજીક આવી જઈ તારીખ એટલે કોઈ મિત્રએ મદદ ન કરે. પછી એક મિત્ર હતું, એને મેં કીધું ઘર પ્લીઝ યાર કહું છું, મને 500 રૂપિયા દેને કહું છું. મને કે કેમ શું કામ છે? મેં કીધું યાર મારે જે છે કહું છું બોર્ડની એક્ઝામ આવી છે, અને બોર્ડની એક્ઝામની અંદર મારે આ રીતે બોલપેન લાવી છે, થોડા આવવા જવાના ભાડા માટે પૈસા જોઈએ છે. પૈસા તો આપું તને, પણ એક કામ, કીધું બોલ ને, ટાઈમ આપવો પડે તારી મારી સાથે સેક્સ્યુઆલિટીના સંબંધ બાંધવો જોઈએ. વિચારજો સાહેબ તમે કે વ્યક્તિ ક્યારે મજબૂર બની છે. એ બધી પીડા હજુ મને આજે પણ જ્યારે આંખો બંધ કરું ને તો એ બધું યાદ આવે છે કે શું હતું એમ. તો જ્યાં સુધી તું ઘર પરિવારની સાથે રહીશ, તું પબ્લિકની સાથે રહીશ, લોકો તને સપોર્ટ કરશે પણ તારો ઉપયોગ બહુ જ કરશે. સપોર્ટની સાથે સાથે ઉપયોગ પણ કરશે. મેં કીધું તો એના માટે શું કરવું મારે? મને કે તને શું લાગે છે તારે તારી લાઈફમાં શું કરવું છે? મેં કીધું સાહેબ મારે મારી લાઈફમાં ભણી ગણીને સારું એક એવું સાહેબ બનવું છે, જેથી કરીને મારા કિન્નર સમુદાયમાંથી 2 થી 4 વ્યક્તિ પ્રેરણા લે મારામાંથી, અને એ લોકો આગળ વધે અને એ પણ બીજા 2 જણાને શીખવાડે. એટલે હું લોકોને પણ એક બાબત ઉપર અપીલ કરું છું કે આવા વ્યક્તિઓને સ્વીકાર કરો. આપણું પણ એક સમાજનું કર્તવ્ય છે કે આપણે એને સપોર્ટ કરીએ. ખોટી રીતે એને શોષણ કરીને કોઈ વ્યક્તિને પાસેથી પૈસા પડાવીને એવી વસ્તુ કરશું તો આપણને ઘણું બધું પાપ લાગી શકે છે અને આપણે ઘણું બધું નુકસાન પણ કરી શકીએ છીએ. તો આવા વ્યક્તિઓને હંમેશા સ્વીકાર કરો. તો માતાજી, હવે જે તમે ચિત્રકળા તમે જે જાણો છો, તો એની વિશે વાતચીત કરો કે તમે મને રાજકોટથી અહીંયા સુરત આવ્યા અને તમારી કહાની બધી મને કીધી અને મેં તમને બોલાવ્યા અહીંયા, તો આજે હું તમારી પાસે, તમે વાત કરી હતી કોઈ કામ નથી હાલમાં, તો એની વિશે થોડીક વાતચીત કરો મને. કોરોના વાયરસની પહેલાં જે મારા પ્રોજેક્ટ જે ચાલતા, તો એ પ્રોજેક્ટના બધા જ કામ મારા અટકી ગયા. બરોબર, એટલે તમે જે ચિત્ર દોરવા માટે જતા હતા એ પૈસા, એ બધા પ્રોજેક્ટ મારા અટકી ગયા, જેમાંથી હું સરકારી જે યોજનાઓ જે બહાર પડતી, જે સ્વચ્છતાના પેઇન્ટિંગ્સની, સ્વચ્છતા ગામડે ગામડે સ્વચ્છતા જાળવો એના પ્રોજેક્ટ હોય, એચઆઈવીના પ્રોજેક્ટ હોય છે, જળ પાણી બચાવવાના પ્રોજેક્ટ જે છે, એવા અલગ અલગ પ્રોજેક્ટ ઉપર અમે કામ કરતા અને ગામે ગામ અમે સૂત્રો લખવા જતા અને પેઇન્ટિંગ્સ બનાવતા. બરોબર, એટલે બધા કામ અટકી ગયા. તમારા અટકી ગયા. અને બીજું કે કામ તો અટકી ગયા, પણ અમારી પાસે જેટલા પૈસા હતા કે મારી જેટલી રોજગારીમાંથી અમે જે બચત કર્યું હતું એમાંથી અમે રાશન લાવી અને લોકોની અમે મદદ કરી. તમે વાત કરી તે પ્રમાણે લોકોની મદદ કરી, એટલે અમારી પાસે જે પૈસા હતા એ પણ પતી ગયા, કામ પણ મળ્યું નહીં. જ્યારે પહેલું લોકડાઉન પૂરું થઈ ગયું, પછી હમણાં દિવાળી સમય સુધી લોકડાઉન ખુલ્લું રહ્યું, ત્યાં સુધી કામ તો મારી પાસે આવ્યું પણ કોઈએ સ્વીકૃત ના કર્યું, એટલે કામ સ્ટાર્ટ ના કર્યું, કારણ કે કોરોના વાયરસના હિસાબથી કોઈની પાસે પૈસા જ નહોતા, તો કઈ રીતે કલર કામ કરાવે, કોઈ કોઈના ત્યાં કેમ પેઇન્ટિંગ્સ કરાવી શકે. બરોબર. તો પછી મારી પાસે કોઈ કામ ના હોવાના કારણે મારા ઘરની અંદર રાશન ખૂટી ગયેલું, મકાનનું મારું રેન્ટ વધી ગયું છે, મારે મકાનનું 10,000 રૂપિયા રેન્ટ પણ ચૂકવવાનું છે, ઘણા બધા પ્રોબ્લેમ આવીને ઊભા રહ્યા. તો જ્યારે તમે રાજવીજીનો જે તમે જે પોસ્ટ તમે મૂકી તમારા સોશિયલ મીડિયા દ્વારા, તમારા ગ્રુપ દ્વારા, તો ત્યારે મને એવું થયું કે શું આ વ્યક્તિ મારી હેલ્પ કરશે. તો પછી મેં સીધા એમાંથી હેલ્પલાઈન નંબર લઈને તમને મેં ફોન કર્યો કે પ્લીઝ યુ હેલ્પ મી, સાચી વાત, મારે કામ જોઈએ છે, મને કામ આપો, હું કમાઈને મારું ઘર ચલાવું છું. તમે મને એવું વેલકમ, મારા ત્યાં કામ છે, હું તમને આપું છું. મને રાત્રે સાહેબે મને ટિકિટ બુક કરાવી દીધી, આજે હું સુરતમાં છું, તમારી સાથે બેઠી છું. ના ના બસ. અને મને બહુ ખુશીની વાત છે કે આજે તમે લોકો મને સમજો છો ત્યારે હું આટલા સ્ટેજ પર પહોંચી છું. જ્યારે હું મારા આર્ટની વાત કરું તો મેં મારું ફાઇન આર્ટ્સ પૂરું કર્યું. એ ફાઇન આર્ટ્સ પછી ઘણા બધા એવા લોકો જે છે કે આજે આર્ટિસ્ટ બની ગયા પછી એ અત્યારે રોડ પર બેસીને પણ મેં પેઇન્ટિંગ વેચે છે. મતલબ એ સમય એને લાવી દીધા છે. હા,
પણ આપણે એની વિશે તો શું કહેવાય છે કે ઘણા બધા એવા કલાકારો પણ છે કે સારી સારી કળાના જાણકાર છે, પણ પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે એ પોતાની કળાનું પ્રદર્શન નથી કરી શકતા અને જેનાથી જેનું ઘર ચાલતું હોય છે ઘર પણ અટકી ગયું છે ચાલવાનું છે. એટલા માટે ઘણા બધા લોકો મને ફોન પણ કરે છે, પણ શું કહેવાય છે કે અમારો પણ પર્સનલ બિઝનેસ છે અને એમાંથી પણ અમે ટાઈમ કાઢીને પણ જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હોઈએ છીએ. એટલે અમે દરેક લોકો સુધી નથી પહોંચી શકતા, પણ જે લોકોને આ વિડીયોના માધ્યમથી હું વારે વારે કહેતો રહું છું કે તમારી આસપાસ પણ પરિસ્થિતિ છે અને જાણો તમે સામે તમને નહીં કહેવા આવે, પણ અમુક વાર તમારે જેવા જે લોકો છે એ અમને કહેશે કે હું આ પરિસ્થિતિમાં જીવું છું અને તો જ અમને આજે અહીંયા ખબર પડી છે કે તમે આ પરિસ્થિતિમાં ત્યાં જીવતા હતા. પણ કાંઈ વાંધો નહીં બેન, શું કહેવાય છે કે તમારી જે કળા છે એની વિશે તો પહેલાં તો હું તમારી પાસે જે કામ નથી તો એ કામ પહેલાં અમે તમને આપવા માગીએ છીએ કે એ કામ તમે પૂરું કરો. હું લોકોને પણ બતાવીશ કે તમે કઈ કળાના જાણકાર છો, કેમ કે એ કળા અત્યારે દરેક જગ્યાએ નથી જોવા મળતી, પણ એ કળા લોકોને આજે અમારા વિડીયોના માધ્યમથી હું બતાવીશ. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એને પણ હું અપીલ કરીશ કે આ વિડીયોનો એક બીજો ભાગ પણ આવવાનો છે કે જે માતાજી પોતે ચિત્રલેખન સારું અમથું કરી જાણે છે, જેની પાસે એક સારું અમથું આર્ટ્સ છે, તો એ આર્ટ્સને જોવાનું ભૂલતા નહીં. આજે આ વિડીયોના માધ્યમથી તમને એક વસ્તુ તો સમજાઈ ગઈ હશે કે માણસ જો જ્યારે ને તો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવીને તે પોતાની જિંદગી જીવી શકે છે, અને ખાસ કરીને કિન્નર સમાજનો જે વ્યક્તિ આજે આપણી સમક્ષ આવીને બેઠા છે એ જ બહુ મોટી વાત છે. કેમ કે ઘણા બધા લોકો અત્યારે હવે જાગૃત થયા છે અને આપણે એને એક્સેપ્ટ કરવા લાગ્યા છે, એ જ બહુ મોટી વાત છે. તો તમારી આસપાસ પણ આવા કોઈ પણ વ્યક્તિ રહેતા હોય તો તેને મદદ કરો, જેનાથી એની પાસે જઈને એના હાલચાલ પૂછો કે કેવી પરિસ્થિતિમાં રહે છે, અને આ વિડીયોને કન્ટિન્યુ જોજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને પ્લીઝ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તો પાયલજી, અત્યારે તમારી પાસે જે પણ કળાકૃતિ છે તો તેને આપણે જ્યાં બનાવવાનું છે એ પણ હું તમને કહી દઉં છું કે આ જગ્યાએ પેન્ટ કરવાનું છે, તો આપણે તેને હવે ચિત્ર દ્વારા તમારી જે કળા છે એને વ્યક્ત કરજો તમારી રીતે, અને પછી હું લોકોને પણ બતાવીશ કે જો તમે આ જાણકાર છો અને તમને હું કામ અપાવીશ, ચોક્કસથી હું તમને કામ અપાવીશ અમારા પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી. હું તમને પ્રોમિસ કરું છું કે જે લોકો વિડીયો જોશે એ ચોક્કસથી તમને બોલાવશે અને તમારી કળાનો તે ઉપયોગ કરશે, બરોબર. તમને જો કામ મળશે તો તમે પણ તમારા સમાજની અંદર જીવી શકશો, તમે પણ તમે વાત કરી તે પ્રમાણે કે તમારા પૈસા એવા લોકોને આપશો કે જેને આ સમયની અંદર મદદની જરૂર છે અને જેનાથી તમે પણ તમારા પગ ઉપર ઊભા રહી શકશો અને તમારા વિચારો લોકો સુધી પહોંચ્યા એ જ બહુ મોટી વાત છે. તો તરુણભાઈ, તમે કંઈ કહેવા માગો છો આ બાબત પર? માતાજી આપને બહુત જીવન મેં સંઘર્ષ ક્યા, હમ લોગ પહેલે ભી જો માતાજી સે મિલે થે ઉનકા ભી જીવન કાફી સંઘર્ષ સે ભરા હુઆ થા, તો આપને ઉનકી જિંદગી કાફી મુશ્કિલ હોતી હૈ. આપને જૈસે એક બાત બતાયા કે ફોરેન મેં જો હમારે સમાજ કે લોગ હૈ કાફી અચ્છે, મુજે ભી જહાં તક પતા હૈ વહાં પે કાફી અચ્છે પોસ્ટ પે ભી હૈ ઓર કાફી મતલબ સમાજ મેં વો લોગ ભૂલે મિલે, લેકિન હમારે ઇન્ડિયા ભારત કે અંદર ક્યા હૈ કે થોડા અલગ ઇન્હે ધારણા દેતે હૈ. હમ લોગ માતાજી કા પદ દે દિયા હૈ લેકિન હમ ઉન્હે અપને સમાજ મેં નહીં દેખ સકતે, અપને ઘર કે બગલ મેં ઉન્હે ઘર નહીં દે સકતે, લેકિન માતાજી કહે કે આશીર્વાદ લે સકતે, માતા કો આદર નહીં દે સકતે જો ઉન્હે દેના ચાહીએ, તો યે ગલત હૈ યે ચીજ. ઓર આપને કલા હૈ જૈસા આપને બતાયા પેન્ટર હો તો ઇનકે કલા કો હમ લોગ સપોર્ટ ભી કર રહે હૈ ઓર આપ ઉસ કલા કો આગે લેકે જા સકતે હો ઓર વો અપની કલા દૂસરે લોગો કો ભી સિખા સકતે હો ઓર મહેનત કરકે આપ જી રહે હૈ બહોત બડી બાત હૈ. ઓર જૈસા આ સમય ની અંદર મહેનત કરવી અને એની સાથે સાથે જીવવું એ બહુ મોટી વાત છે, કેમ કે ખાસ કરીને કિન્નર સમાજ તમારી પાસે તો કદાચ તમે ખોટા રસ્તા પર જતા રહેશો તો પણ તમને કોઈ કહેવાવાળું ને ટોકવાવાળું નથી, અને તેમ છતાં પણ તમે હિંમત રાખીને તમે મહેનત ઉપર ઊભા પોતાના પગ ઉપર ઊભા છો ને એ જ બહુ મોટી વાત છે. એટલા માટે હું તો તમને સલામ કરું છું એટલી નાનેમથી ઉંમરમાં, અને એટલા સારા વિચારો તમે રાખો છો એ બહુ મોટી વાત છે. તો હંમેશા જીવનમાં કોઈ સારા વ્યક્તિને ઉપયોગી થાય એવા વિચારો રાખજો અને તમારા વિચારો દરેક લોકો સુધી પહોંચે અને તમારામાંથી બે વ્યક્તિ શીખશે એ બહુ મોટી વાત થશે. હું આજે જ્યારે ઘરની બહાર નીકળું તો મને 10-15 કિન્નરો જ્યારે મને મળે તો એ લોકો ખરેખર મારી પાસે રડી જાય છે કે બેન અમે શું કરીએ, તું તો ભણેલી છે પણ અમે તો ભણ્યા નથી, પણ અમે અમારી લાઈફમાં શું કરીએ. તો હું એક જ આશા રાખું છું તમારે બધાની પાસે કે જ્યારે તમને મારી જેવી કોઈ વ્યક્તિ મળે તો તમે એને વ્યવસાયલક્ષી તમે એને કંઈક કામ આપો કે એને વ્યવસાય મળી શકે. આજે કિન્નર તાળી પાડે છે તો એનો મતલબ એ નથી, તમારી તાળીને અમારી તાળીમાં ઘણો બધો ફેર છે. આજે તમે આમ તાળી પાડો છો ત્યારે એવું લાગે છે કે પબ્લિક તાળી પાડે છે, જ્યારે અમે તાળી પાડીએ ત્યારે આખું ભવ આખું ગુંજ અવાજ અલગ નીકળે છે, ત્યારે એમ લાગે કે આ તાળી કંઈક અલગ જ છે.
પણ તાળી પાડીને એ એનો પોતાનો અધિકાર માંગે છે કે મારો આ અધિકાર છે, તમે મને આપો, તમે મારી વાત સાંભળો. પણ શું કહેવાય કે સાચા વ્યક્તિ તરીકે અમારી ફરજ છે કે અમે સાચા વ્યક્તિત્વને હામા લાવી શકીએ. તો એ તમને પણ સપોર્ટ કરશે અને હું માતાજીને પ્રાર્થના કરીશ કે તમે હંમેશા રાત દિવસ મહેનત કરો અને તમે આગળ વધો, બરાબર. તો હવે જ્યાં તમારે ડિઝાઇન અને પેઇન્ટ કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું કે તમારે એટલી વસ્તુ પેઇન્ટ કરવાની છે. ઓકે, તો દોસ્તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને જો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને આવનારા સમયની અંદર માતાજીનો જે બીજો ભાગ છે એ પણ તમને બતાવીશું, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. થોડા દિવસની અંદર જેવું પેન્ટ તૈયાર થઈ જશે એ પણ હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો ચાલો મારી સાથે, હું તમને બતાવી દઉં છું.